ભૂગર્ભ ઘટનાના બાદ રોડ રસ્તાઓ થયા છે ધૂળધાણી અને ડબરીઓના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમરેલી શહેરીજનો ઉપર ઉડતી ધૂળના કારણે શહેરની પરિસ્થિતિ દિવસે દિવસે કથળતી જાય છે. ઉડતી ધૂળના કારણે ટૂંક સમયની અંદર દમ જેવા રોગોની પૂરેપૂરી શક્યતાઓ વચ્ચે કોંગ્રેસના આગેવાનો અમરેલી નગરપાલિકામાં શાસન કોંગ્રેસનું પાંચે પાંચ ધારાસભ્યો કોંગ્રેસના અને અમરેલીના ધારાસભ્ય વિપક્ષના નેતા તરીકે બેઠા છે. છતાં અમરેલીની પરિસ્થિતિ દિવસે દિવસે ઉડતી ધૂળના કારણે કથળતી જાય છે. વાહન ચાલકો અને રાહદારીઓ વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી અમરેલી શહેરીજનોની માંગ ઉઠી છે. પરેશ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. ગીર સોમનાથના વેરાવળ નજીકના ગ્રામે ખેડૂતોને વેપારીએ ભર શિયાળે નવડાવ્યા. 40 જેટલા ખેડૂતોની અંદાજિત 2 કરોડથી વધુની મગફળી ખરીદી. વેપારી બંધુઓ થયા રફુ ચક્કર. ખેડૂતો બન્યા ચિંતિત. ગીર સોમનાથમાં એક પછી એક વેપારી પેઢીઓ ઉઠી રહી છે, જેનો સીધો ફટકો ખેડૂતો સહન કરી રહ્યા છે. પહેલા કોળીનાર, પછી ઉના, હવે વેરાવળમાં પણ ફરી એકવાર વેપારી પેઢી ઉઠી જતા ખેડૂતો પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા. વેરાવળના વાવડી ગામે બંને ભાઈઓ વેરાવળના વાવડી સહિત અનેક ગામોના ખેડૂતો પાસેથી લાખોની મગફળી ખરીદી. એટલું જ નહીં, માળિયા તાલુકાના પણ અનેક ગામોના ખેડૂતો પાસેથી કરોડોની મગફળી ખરીદી લીધા બાદ ખેડૂતોને રૂપિયા પરત કરવાનો સમય આવ્યો તે પહેલાં જ બંને ભાઈઓ ફરાર થઈ જતા 50 જેટલા ખેડૂતો પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને પોલીસને લેખિતમાં બંને વેપારી ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ લેવા અરજી કરી હતી. પોલીસે નક્કર કાર્યવાહીની ખાતરી આપતા ખેડૂતોનો ગુસ્સો શાંત થયો હતો. પોલીસે ખેડૂતોની અરજીના આધારે બંને વેપારી ભાઈઓ વિરુદ્ધ એફઆઈઆરની તજવીજ હાથ ધરી છે. પાટણ પીઆઈના કહેવા મુજબ વાવડી ગામે રહેતા બંને વેપારીઓ વર્ષોથી મગફળી ખરીદીનો ધંધો કરતા હતા અને વર્તમાન વર્ષમાં અલગ અલગ ગામોના 40થી વધુ ખેડૂતોની 2.5 કરોડથી વધુની મગફળી ખરીદી. ફરાર થઈ ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી છે અને પોલીસે બંને વેપારી બંધુઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. જોકે ટેકાના ભાવની મગફળી ખરીદીમાં વિલંબ અને પરેશાનીના કારણે ખેડૂતો વેપારીઓને પોતાની મગફળી વેચતા હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી ગીર સોમનાથના ખેડૂતો સાથે વેપારીઓએ છેતરપિંડી કરતા જિલ્લાના અનેક ખેડૂતો ચિંતિત બન્યા છે. જ્યારે આવનારા દિવસોમાં જો ખેડૂતો સાથે આ પ્રકારની છેતરપિંડી નહીં અટકે તો જગતનો તાત રસ્તા પર ઉતરી આવે તો નવાય નહીં. મારું નામ પરમાર કનકસિંહ દેવાભાઈ છે. હું નવાપરા ગામનો વતની છું અને કાનાભાઈ ગોપાલભાઈ નથવાણી જે વેપારી છે એની ઉંમર આશરે 55 વર્ષ જેટલી છે. એને અમે માંડવી દીધેલી બરાબર. હવે એ તોરી ગયા અને અઠવાડિયે પૈસા આપું એવો વાયદો કરી અને ગયેલા અને ત્યાર પછી તેના કોઈ સમાચાર છે નહીં અને અમે તપાસ કરતાં એવું માલુમ પડ્યું કે અહીંથી ફરાર થઈ ગયેલ છે અને અમારા જે બધી માંડવી એવા તો ઘણા છે ખેડૂત કે એની માંડવી તોરી ગયા છે અને અંદાજિત 5 થી 7 કરોડ જેટલે ખેડૂતોનો માલ ગયો છે અને એ અત્યારે ફરાર હાલતમાં છે. તો મારી પોલીસને વિનંતી છે કે એને આ ઉપર ધ્યાન દે અને એની કાયદેસરની કાર્યવાહી હાથ ધરે. એક તો પહેલાં વરસાદ વધુ પ્રમાણમાં પડ્યો હતો એના કારણે સિઝન નબળી થઈ હતી અને પાછળથી વરસાદ નથી પડ્યો. તેમાં અમે પાણી વારી અને ઉત્પાદન કરેલું તો ઉત્પાદન પણ ઓછું થયેલું અને આવી હાલતમાં એ જો અમારી આ જે મોલ છે પાક એને પણ એ પણ એ લઈ ગયો. તમારે વરખ કેવી રીતના કાઢવું એ વિચારવાનું છે અને હવે જો આમાં કંઈ પણ નહીં થાય ને જો હાથમાં નહીં આવે તો હવે અમારે આત્મહત્યા. ગઈકાલના મારે પાસે વાવડી આદરી ગામના કેટલાક ખેડૂતો મિત્રો આવેલા અને તેઓ પોતે જણાવેલ તેમની હકીકત કે અમે ઘણા વર્ષોથી છેલ્લા 2 વેપારીઓ છે નથવાણી પરિવારના એ માણસોએ 30 વર્ષથી અમે મફળી એમને આપીએ છીએ તે મુજબ જ આ વર્ષે પણ મફળી ઘણી બધી આપેલી જે એમને જે મફળી લીધેલી છે જેના નાણાં લેવા માટે આ લોકો જતા એ ઓફિસ તથા જે રેસિડન્ટ છે એ તમામ બંધ કરીને ક્યાંક જતા રહેલા છે. તેઓનો મોબાઈલ નંબર છે એનો કોન્ટેક કરતા એ પણ બંધ આવે છે જેથી આવોને પોતે આ કામમાં તેઓ છેતરાયા હોય તેઓ એમને અસાસ થતા અત્રે ફરિયાદ કરવા આવેલ છે જે બાબતે હાલમાં વિગતવારની ફરિયાદ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે 35 થી 40 જેટલા ખેડૂતો છે અને 2 થી 2.5 કરોડની મફળી હશે એવું અનુમાન છે.
તપાસમાં બંને વેપારી છે એના નામ સરનામાં હાલમાં ક્યાં રહેતા હતા એની માહિતી, એના પરિવારમાં કોણ કોણ છે તે માહિતી, અગાઉ ક્યાં ક્યાં રહેતા હતા, કઈ જગ્યાએ છે એ બાબતે વિગતવારની તપાસ બે ટીમો બનાવી અને તપાસ ચાલુ કરી છે. કાણાભાઈ નથવાણી અને પ્રવીણભાઈ નથવાણી બંને બે ભાઈ જ છે. હાલમાં તો અહીંના બતાવે છે એ વાવડીની ગામમાં જ રહેતા 30 વર્ષથી રહેતા હતા. નમસ્કાર, મારું નામ મહેન્દ્રસિંહ પરમાર છે, હું ચમોડા ગામનો રહેવાસી છું અને અમારા જે ખેડૂત મિત્રો છે નવાપરા, સારસવા, પાલડી અને વડોદરા ડોડિયા ગામના રહેવાસી જે ખેડૂત મિત્રો છે એમની સાથે છેતરપિંડી કરી અને જે વેપારી છે એમનું નામ છે કાનાભાઈ ગોપાલભાઈ નથવાણી, ઉંમર વર્ષ છે 52 વર્ષ, ધંધે કે વેપારી છે, જ્ઞાતિ લોહાણા છે અને એમનું રહેઠાણ વાવડી છે અને એમના જે મકાન હતા વેરાવળી પણ એક મહિના પહેલાં ખાલી કરી દીધા છે અને જે ભાડે મકાન હતા એ પણ 1 તારીખે ખાલી કર્યા છે અને અમને કીધું છે કે તમને 7 થી 8 દિવસમાં પૈસા આપશું પણ એવું કહી અને ફરાર થઈ ગયા છે અને આડોસ પાડોશમાં તપાસ કરતાં અમને માલુમ પડ્યું કે આડોસ પાડોશમાં એવું એને બાનું કરીને ગયા કે અમે લગ્નમાં જઈએ બરાબર, એટલે અમે આગળ તપાસ કરી તો આડોશી પાડોશી અમને એવું કીધું કે એ લોકો લગ્નમાં ગયા છે બરાબર. અને અમે મંગળવારે પ્રભાસ પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી બરાબર અને નવાપરાના બીટવાળા છે એ લોકોએ મરીનમાં આપી છે પણ પોલીસ તરફથી હજી તપાસ થઈ નથી બરાબર. અને મંગળવારનો દિવસ અને આજે ગુરુવાર થયો છે પણ પોલીસ તરફથી એફઆઈઆર દર્જ નથી થઈ, કોઈ પણ અમારી ફરિયાદ છે એને એક્સેપ્ટ કરવામાં આવી નથી પોલીસ તરફથી બરાબર. તંત્ર આમાં કોઈ ધ્યાન દેતું નથી સાહેબ. સરકારને અમે વિનંતી કરીએ છીએ કે જલ્દીને જલ્દી અમને ન્યાય મળે બરાબર ખેડૂત મિત્રોને, નહીંતર ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જે મતલબ પોતાનું આત્મહત્યા કરી શકે એવા ખેડૂત છે. કારણ કે તમે જોવો તો આ માહોલને લઈને ખેડૂત માંડવી જ્યારે વેચે ત્યારે ગરીબ ખેડૂત હોય ત્યારે જ માંડવી વેચે ને સાહેબ. ભરતસિંહ જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા કલેક્ટર શ્રીને મહત્વના પ્રશ્ન લઈને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા વિવિધ વિભાગના આરોગ્ય કર્મચારીઓના અતિ મહત્વના નાણાકીય અને વહીવટીને લગતા પ્રશ્નો પડતર હોય તે સંદર્ભે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા પંચાયતને અનેકવાર લિખિત રજૂઆત કરવામાં આવી હતી. કર્મચારી મંડળની માંગણી કે પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીને ટેકનિકલ કર્મચારી ગણી ટેકનિકલ પગાર ધોરણ આપવો, તાલુકા અને જિલ્લા કક્ષે સુપરવાઇઝરની જગ્યા અપગ્રેડ કરવી તેમજ અનેક વિવિધ પ્રશ્ને આજરોજ ગુજરાતભરમાં જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારને આ સંદર્ભમાં યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અને વધુમાં જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ SD વડારિયા અને મહામંત્રી KB સોલંકીએ જણાવ્યું હતું કે સરકારશ્રી અમારી માંગણી નહીં સંતોષે તો અમે આગળ જતા સમયમાં કાળી પટ્ટી ધારણ કરીશું, જણાશે તો માસ CL પર જઈશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશું. પરેશભાઈ કે બુદ્ધભટ્ટી સાથે મનીષ ડાકી, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. શ્રી મારો કંસારા જ્ઞાતિ તરફથી બિન અનામતના મુદ્દાને લઈને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આપ્યું આવેદનપત્ર. ગત તારીખ 6/12/2018 રોજ સરકારશ્રી તરફથી બિન અનામતની 69 જ્ઞાતિની યાદી બહાર પાડેલ હોય જેમાં ગુજરાતભરમાં વસતી કંસારા જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવેલ ન હોય, કંસારા જ્ઞાતિને આજ દિન સુધી કોઈ કેટેગરીમાં સમાવેલ ના હોય આવી પરિસ્થિતિમાં કંસારા સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જાતિ અંગેનું પ્રમાણપત્ર મળતું ના હોય ત્યારે ગુજરાત રાજ્યમાં કંસારા સમાજની સંખ્યા સાવ અલ્પ હોય, 0.10% સંખ્યામાં કુલ વસ્તી 60,000 સુધીની હોય, કંસારા સમાજને અનામતથી પણ નીચે જૈન સમુદાયની સાથે માઇનોરિટીમાં ગણીને કંસારા સમાજને સરકાર તરફથી મળતા લાભ આપવા જોઈએ ત્યારે આજરોજ જૂનાગઢમાં કંસારા યુવક મંડળના પ્રમુખ પરેશભાઈ કે બુદ્ધ ભટ્ટીની આગેવાનીમાં કારોબારી સભ્યો અને કેશોદમાં કંસારા યુવક મંડળના પ્રમુખ રૂપેશભાઈની આગેવાનીમાં કારોબારીના સભ્યો અને અમદાવાદમાં કંસારા ઉત્કર્ષ સેવા સમાજના પ્રમુખ સુરેશભાઈની આગેવાનીમાં કારોબારીના સભ્યો સાથે ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સામાજિક ન્યાય અને અધિકારકતા વિભાગના સચિવને એક આવેદનપત્ર પાઠવી કંસારા જ્ઞાતિને તાત્કાલિક ધોરણે બિન અનામતની યાદીમાં સમાવેશ કરી બાદ અનામતથી નીચે માઇનોરિટીમાં સમાવેશ કરી યોગ્ય સરકારી લાભો મળવા પાત્ર કરવા રજૂઆત કરતા મુખ્યમંત્રી અને સચિવે સંતોષકારક જવાબ આપ્યો કે થોડા દિવસમાં સરકાર તરફથી કંસારા જ્ઞાતિને સરકારના લાભો અને જાતિ અંગેનું પ્રમાણપત્ર મળતું થઈ જશે. આ કામગીરીમાં જૂનાગઢમાં કંસારા યુવક મંડળના પ્રમુખ પરેશભાઈ કે બુદ્ધભટ્ટી, મહેશભાઈ S છત્રાળા, મધુભાઈ એ પરમાર, કેશોદમાં કંસારા યુવકના પ્રમુખ રૂપેશભાઈ પરમાર, ધવલભાઈ પરમાર, ચેતનભાઈ પરમાર, માણાવદરવાડા અરવિંદભાઈ મેવિયા,
અમદાવાદના કંસારા ઉત્કર્ષ સેવા સમાજના પ્રમુખ સુરેશભાઈ ગોરખિયા, નગીનભાઈ દંગી, કિરણભાઈ દંગી, શ્યામલભાઈ કંસારા, નરેન્દ્રભાઈ ગોરડિયા, ભરતભાઈ લાલાણી સૌ જોડાયા હતા. હા, જય શ્રી ગોપાલ. હું સુરેશભાઈ ગોરખિયા, કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાન અમદાવાદ રજિસ્ટર્ડ ટ્રસ્ટના પ્રમુખ બોલું છું. તાજેતરમાં ગુજરાત સરકાર તરફથી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી તમામ જ્ઞાતિનું લિસ્ટ બહાર પડેલું છે અને બિન અનામત જાતિનું લિસ્ટ પણ બહાર પડેલું છે, પરંતુ કંસારા જ્ઞાતિનો ઉલ્લેખ ક્યાં પણ થયેલો નથી. એટલે અમારા કંસારા વિદ્યાર્થીઓને દુઃખની લાગણી ઘણી થાય છે. અમારા સમાજમાં આ જ્ઞાતિનું સર્ટિફિકેટ જો મળે નહીં તો બિન અનામતના જે આર્થિક લાભો વિદ્યાર્થીઓને અને કારીગરોને મળે છે એ મળવાપાત્ર ન થાય, એટલા માટે અમે રજૂઆત કરવા આજે નામદાર ગુજરાત સરકારના વિવિધ ખાતાના અધિકારીઓને મળેલા અને અમે અમારી રજૂઆત કરેલી છે અને એમને કહેલું છે કે કંસારા જ્ઞાતિનું નામ ઉપરના પરિશિષ્ટમાં એસસીમાં નથી, એસટીમાં નથી, ઓબીસીમાં નથી, લઘુમતીમાં નથી અને બિન અનામત સવર્ણ જાતિમાં પણ નથી, જેથી કરીને અમને કંસારા જ્ઞાતિનો દાખલો મેળવવામાં મુશ્કેલી પડે છે. આ વસ્તુ ધ્યાનમાં લઈ અને દરેક ક્ષેત્રે વિવિધ અધિકારીઓને અમે રજૂઆત કરેલી છે અને એ રજૂઆતને અંતે અમે છેલ્લે માનનીય મુખ્યમંત્રીને પણ મળ્યા. એમણે બી અમને ડાયવર્ટ કરીને બીજા જે અધિકારીઓને ભલામણ કરી કે આ લોકોને સાંભળી લ્યો અને આવો અમે નમ્ર પ્રયાસ કર્યો છે અને અમને આશા છે કે ટૂંક સમયમાં સરકારે કંસારા જ્ઞાતિનું બિન અનામતમાં લખ્યું નથી એ હવે યોગ્ય સમયમાં એ લોકો ઇન્ક્લુડ નામ કરશે. જય ભારત. મારું નામ કિરણ કંસારા છે. થોડા સમય પહેલાં અખબારની યાદીમાં એક જાહેરાત આવી હતી કે કંસારા સમાજને બિન અનામત જાતિની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી, જેમાં 69 યાદીઓની લિસ્ટ બહાર પડ્યું હતું, જેના અનુસંધાનમાં અમે જૂનાગઢ, અમદાવાદ અને કેશોદના કંસારા સમાજના અગ્રણીઓ આજે અહીંયા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબને મળવા આવ્યા હતા અને આવેદનપત્ર આપવાની વાત કરી હતી. તો એ પ્રમાણે અમે સમાજ વતી દરેક જણાએ રજૂઆતો કરેલી છે અને અમને એ લોકો તરફથી સારો અને વ્યવસ્થિત જવાબ મળ્યો છે કે આ પ્રમાણે અમે જે ચર્ચા કરી છે એનો યોગ્ય ઉકેલ લાવીશું. ગાડી ખુલ્લી જતા પરેશભાઈ કે બુધભટ્ટી, જૂનાગઢ, મારો કંસારી એકમંડળ પ્રમુખ. થોડા સમય પહેલાં ગુજરાત સરકારથી દ્વારા બિન અનામત જ્ઞાતિઓની એક યાદી બહાર પાડવામાં આવેલી હતી, જેની અંદર અમારા કંસારા સમાજની કોઈ યાદીમાં નામ ન હોય કોઈ કેટેગરીમાં, જેને લઈ અને આજરોજ અમે ગાંધીનગર ખાતે સીએમ સાહેબને, પછી સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના અધિકાર અગ્રસચિવને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા, જેમાં જૂનાગઢ મારું કંસારી યોગમંડળના પ્રમુખ તથા કારોબારી સભ્યો, કેશોદ મારું કંસારી યોગમંડળના પ્રમુખ અને કારોબારી સભ્યો, અમદાવાદ શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાનના પ્રમુખને કારોબારી સભ્યો, તમામ લોકોએ આજરોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અને વણઝારા સાહેબજી સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના અગ્રસચિવ છે તેમને એક આવેદનપત્ર આપેલ હતું. અમને લોકોને આજરોજ સરકારશ્રી તરફથી 7-8 દિવસની અંદર કંસારા સમાજને બિન અનામત જ્ઞાતિની યાદીના લિસ્ટમાં સમાવેશ થઈ જશે તેવી અમને હૈયાધારણા આપવામાં આવેલ છે, જે બદલ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ. હું રૂપેશભાઈ કેશોદ, મારું કંસારા યુવક મંડળ પ્રમુખ. આજરોજ તારીખ 6-12 સરકારશ્રીનો જે બિન અનામત જાતિનો ઠરાવ બહાર પડેલ 6 ડિસેમ્બરનો, તેમાં બિન અનામત જ્ઞાતિ તથા અનામત જ્ઞાતિમાં કંસારા જ્ઞાતિનો કોઈ પણ જગ્યાએ સમાવેશ કરવામાં ન આવેલો હોય એ બાબતે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી કેશોદ જ્ઞાતિમંડળ, જૂનાગઢ જ્ઞાતિમંડળ અને અમદાવાદના ઉત્કર્ષ સેવા સંસ્થાના પ્રમુખ અને કારોબારી સાથે યોગ્ય રજૂઆત કરેલ અને સમાજને જે લાંબા સમયથી ન્યાય નથી મળ્યો અનામત જ્ઞાતિમાં સમાવેશ થાય એનો એ બાબતે રજૂઆતો કરી છે. મુખ્યમંત્રીએ આ બાબતે સંતોષકારક જવાબ આપ્યો છે અને એમના સચિવ શ્રી અશ્વિનીકુમાર સાહેબને એમને પણ યોગ્ય રજૂઆત કરેલ છે. પરેશભાઈ કે બુદ્ધભટ્ટી સાથે મનીષ ડાકી, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અને ચોટીલા ખાતે આવેલા આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
જૂનાગઢ મનોરંજન સર્કિટ હાઉસ ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, રાજકોટના પ્રમુખ અને ચોટીલા આપા ગીગાના ઓટલાની જગ્યાના મહંત નરેન્દ્ર બાપુએ આગામી તારીખ 23/12/2018 રોજ અમરેલી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું મહાસંમેલન યોજવાનું હોય, જેના પ્રમુખ ભરતભાઈ ટાંકે સત્તાધાર ખાતે બેઠક યોજેલ હતી। તેમાં એક વિડીયો વાયરલ થતાં જેમાં સત્તાધારના મહંત જીવરાજ બાપુએ જણાવ્યું હતું કે મારે એક જ શિષ્ય છે, ત્યારે આ બાગીગાના ઓટલાની જગાના મહંત નરેન્દ્ર બાપુએ જીવરાજ બાપુને આ વાત જણાવી અને પૂછપરછ કરી તો જીવરાજ બાપુએ એવું કહ્યું નથી અને જણાવ્યું કે મારા બાદ સત્તાધારની જગ્યાએ મહંત તરીકે વિજય બાપુ જ મહંત રહેશે અને મારે બે શિષ્ય હોય, જેમાં એક વિજય ભગત અને બીજા નરેન્દ્ર બાપુ। વિજય ભગત સત્તાધારની જગ્યાના હાલ લઘુ મહંત છે અને ચોટીલા ખાતે આવેલા આપા ગીગાની જગ્યાના મહંત નરેન્દ્ર બાપુ જ રહેશે। ત્યારે અમરેલી ખાતે મળવા આવેલા મહાસંમેલનને અને સત્તાધારની જગ્યાને કંઈ જ લેવા દેવાનું ન હોય અને અમરેલી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ ભરતભાઈ ટાંક સમાજને વિશ્વાસમાં લીધા વગર આ સંમેલન કરવા જઈ રહ્યા હોય। સમાજના લોકો આ બાબતે ચિંતન કરી યોગ્ય નિર્ણય લઈ સંમેલનમાં હાજરી આપે તેઓ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અને ચોટીલા ખાતે આવેલા આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું। પરેશભાઈ કે બુદ્ધ ભટ્ટી સાથે મનીષ ડાકી, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી। કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર। ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ। લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર। માળિયાહાટીના દુધાળા ગામે પ્રાથમિક શાળા ખાતે શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં બાળકોને તપાસી સારવાર આપવામાં આવી, વધુ સારવાર અર્થે 2 બાળકોને રિફર કરવામાં આવ્યા। દુધાણા ગામે તારીખ 20/12/2018 રોજ ગુજરાત સરકાર તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચેતન મહેતા સાહેબની સૂચના મુજબ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ચુડાસમા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર હેઠળના દુધાણા ગામે તાલુકા આરોગ્ય ઓફિસરની RBSK ટીમ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુરની ટીમ દ્વારા આંગણવાડી પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી, જેમાં વધુ સારવારની જરૂરિયાતમંદ આંગણવાડીમાંથી એક બાળક તથા માધ્યમિક શાળામાંથી એક વિદ્યાર્થીને વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલા રેલવે ગણનાળા પાસે આવેલા ગોરીપીર દાદાનો ઉર્ષ ઉત્સવ યોજાયો। જૂનાગઢ શહેરના ઝાંઝરડા પર આવેલા રેલવે ગરનાળા પાસે આવેલા પ્રાચીન ગોરીપીર મસ્જિદ કમિટી દ્વારા ગોરીપીર દાદાના ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને સમસ્ત મુસ્લિમ સમાજની નિયાજ કરવામાં આવી હતી, તેમજ મુસ્લિમ બિરાદરો અને મહિલાઓએ ખતમ શરીફ પણ કર્યું હતું। મુસ્લિમ સમાજના પુરુષો દ્વારા સંદલ વિધિ કરવામાં આવી હતી અને એક સાથે 500-700 મહિલાઓએ એક સાથે નિયાજ કરી હતી। આ તકે હાજીભાઈ કાસમભાઈ કારવાત, હાજી રફીકભાઈ કચરાશ, જિયાનભાઈ સાંગ, સાજીદભાઈ હાલા, દાદુભાઈ હાલા હાજર રહ્યા હતા। પરેશભાઈ કે બુદ્ધ ભટ્ટી સાથે મનીષ ડાકી, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।
તો બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ટોટાણા ગામ ખાતે અને આનંદપુરા ગામે આંગણવાડી ખાતે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા, ત્યારે આયુષ્યમાન કાર્ડની યોજનાઓનો લાભ સમગ્ર દેશ લઈ રહ્યો છે, ત્યારે કાંકરેજ તાલુકો પણ યોજનાનો લાભ મેળવી રહ્યો છે। તાલુકામાં સીએસસી વીએલઈ હકીમુદ્દીન ફખરુદ્દીન ઉકાણી બાપજી સેન્ટર દ્વારા ગામે ગામે ફરીને સરકારે કરેલા કિંમતે આયુષ્યમાન કાર્ડ નીકાળી આપવામાં આવી રહ્યા છે। જે આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે થરા કે શિહોરી કે અન્ય કોઈ સ્થળ પર જવું પડતું હોય ત્યારે આ યોજનાનો લાભ ઘર બેઠા મળી રહ્યો છે। ખાસ કરીને વૃદ્ધ ઉંમરના લોકો જઈ શકતા નથી ત્યારે આ બાપજી સેન્ટરની સેવાથી વૃદ્ધ ઉંમરના લોકો પણ ઘર આંગણે આ યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે। આ યોજના ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લાભદાયી ગણાશે। ચિહર્ષી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ। થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને માજી રાજવીનું નિધન થયું છે। સ્વની પાલખી ભીમાભાઈ એમ સુથાર તથા કરશનભાઈ દરજી દ્વારા અતિ સુશોભિત કરવામાં આવ્યા હતા। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલા એકમાત્ર થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને થરા સ્ટેટના માજી રાજવી પરિવારના મૂળ રાજસિંહ ચંદ્રસિંહ વાઘેલાનું લાંબી માંદગી બાદ આજરોજ સવારે પાલનપુર હોસ્પિટલ અકાળે નિધન થતા તેમના પરિવાર તેમજ થરા નગરવાસીઓમાં શોકની લાગણી પ્રસરી હતી। જેમના પાર્થિવ દેહને પાલનપુરથી થરા ખાતે લાવવામાં આવ્યો હતો। દરબારગઢમાંથી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। આ પાલખી યાત્રામાં કાંકરેજ તેમજ દિયોદર તાલુકામાંથી રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ થરા નગરના વેપારીઓ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી વેપારી આલમ તેમજ થરા નગરજનો વિશાળ સંખ્યામાં પાલખી યાત્રામાં જોડાયા હતા અને અશ્રુભરી શ્રદ્ધાંજલિ પણ આપી હતી। ચિહર્ષી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ। નાણાકીય ટીમ અંતર્ગત સવાણી પરિવાર દ્વારા આ વર્ષે 261 દીકરીઓને 23 ડિસેમ્બરના રોજ અબ્રામા ખાતે પ્રભુતામાં પગલા પડાવશે। આ 261 દીકરીઓને 6 મુસ્લિમ, 3 ક્રિશ્ચિયન પરિવારની અને 4 એચઆઈવી ગ્રસ્ત છે। આ દીકરીઓ પૈકી કેટલીય દીકરીઓ એવી છે કે જેને માતા પિતા કે ભાઈ પણ નથી, કોઈને પિતા અને ભાઈ નથી, કોઈને માં છે અને એકથી વધુ બહેનો છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ બટુકભાઈ મોવલિયા પરિવાર સવાણી પરિવારનો સાથ આપશે। આ લાડકડી સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતના સીએમ વિજય રૂપાણી સહિત આઈએએસ આઈપીએસ સહિતના મહાનુભાવો દીકરીઓનું કન્યાદાન કરશે। દીકરીઓને મહેંદી મુકાવવાથી માંડી જમવાથી માંડી તમામ જરૂરતો માટે લગ્ન સંપન્ન થાય ત્યાં સુધી કામગીરી હાથ ધરવામાં આવશે। દરેક દીકરીને બ્યુટી પાર્લરના પાસ અપાયા છે। તેમની સાથે દીકરીની બહેન અને ભાભીને મહેંદી મુકાવી અપાશે। આથી મહેંદી મુકાવનારા 783 અને બીજા પરિવારના મળીને 2000 જેટલા લોકો થશે। દરેક દીકરીની કંકોત્રી તેમના પરિવારના રિવાજ મુજબ બનાવી છે। એક કપલ દીઠ 10 ડાઇનિંગ ટેબલ લગાવાશે। દરેક દીકરી દીઠ 5 સ્વયંસેવકો ખડે પગે રહેશે। આ સ્વયંસેવકોમાં અગાઉ લગ્ન થયા હોય તેવી દીકરીઓ રહેશે, જેથી લગ્ન કરનાર દીકરીને કોઈપણ પ્રકારનું માર્ગદર્શન જોઈતું હોય તે મળી રહે। ઉદ્યોગપતિ મહેશ સવાણી આ વર્ષે તેમણે દત્તક લીધેલી 261 દીકરીઓના લગ્નનો થીમ ભૂમિના ફોટા સાથે લીધો છે। 261 દીકરીઓના પરિવારમાં દીકરી દીઠ 100 પાસ અપાશે। આથી દીકરી દીકરાઓના પરિવારના 52,200 વ્યક્તિઓ, સવાણી પરિવારના 10,000 અને સ્વયંસેવક 2,000 પરિવાર સાથે 1,00,000 જેટલા લોકો લગ્નમાં હાલશે। સુરતના પીપી સવાણી ગ્રુપ દ્વારા છેલ્લા 6 વર્ષથી નાત જાતના ભેદભાવ વગર પારકે દીકરીઓને પોતાની સમજી લગ્ન કરાવાય છે। વિવાહના 5 ફેરાથી સન 2012માં દીકરીઓના લગ્ન કરાવવાનું શરૂ કર્યું હતું। ત્યારબાદ સંબંધ ભવ ભાવના, લાગણીના વાવેતર, સંવેદના અને દીકરી દિલનો દીવો જેવા પ્રસંગો સાકાર કરાયા હતા। 2017માં પારેવડી થીમ અપાયું હતું અને હવે લાડકડી અપાયું છે। ગયા વર્ષે પણ 251 દીકરીઓના લગ્ન કરાવાયા હતા। પીપી સવાણી પરિવાર અને મોવલિયા પરિવાર દ્વારા આયોજિત લાડકડી ભવ્ય લગ્ન સમારોહ જે છેલ્લા 7મા વર્ષમાં જે છેલ્લા 7 વર્ષથી કરી રહ્યું છે, આ વર્ષે લાડકડી લગ્નોત્સવમાં કુલે 261 દીકરીઓ કે જેને પિતાની હૂંફ આપનારો આ એક પ્રસંગ છે, જેમાં 6 મુસ્લિમ દીકરીઓ, 3 ક્રિશ્ચિયન દીકરીઓ અને હિન્દુમાં અલગ અલગ 45 જ્ઞાતિની દીકરીઓનો સમાવેશ થાય છે। વધુમાં આ વર્ષે અમારી જન્નીધામની 4 દીકરીઓના પણ કન્યાદાન થવાના છે અને આ સાથે 22મી તારીખે જનનીધામમાં દીકરાઓને રહેવા માટેનું ઘર તેનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે અને લગ્નોત્સવમાં
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને એમની સાથે રાજસ્વી મહાનુભાવો શ્રી પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા અને એમની સાથે બીજા અનેક સંતગણ અને તમામ ઘણા બધા અધિકારીશ્રીઓની હાજરીમાં અંદાજિત 1 લાખથી વધુની મેદની સાથેનો આ લાડકડીનો લગ્નોત્સવ યોજાવાનો છે. અત્યાર સુધીમાં આજ 261 દીકરીઓને સાથે લઈને 1400થી ઉપર દીકરીઓના કન્યાદાનનો આ લગ્ન પ્રસંગ પૂરા થયેલા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.